નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિશેનું 16મો પાઠ કામનો મહિનો આ પાઠના અગત્યના પ્રશ્નો શીખીશું. નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ગમે તો વિડીયો લાઇક પણ કરી દેજો. પ્રશ્ન પહેલાનો છે કે નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં માળો બનાવે છે? તો એ છે ચકલી. બીજું છે, કયું પક્ષી માળો બનાવતું જ નથી? તો એ છે કોયલ. ત્રીજો પ્રશ્ન, પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાને શું કરે છે? તો ઈંડાને સેવે છે. ચોથો પ્રશ્ન, પથ્થરોની વચ્ચે જગ્યામાં કયું પક્ષી માળો બાંધે છે? તો એ છે દેવચકલી. પાંચમો પ્રશ્ન, કયું પક્ષી ખૂબ જ મધુર રીતે ગાય છે? તો એ છે કોયલ. પ્રશ્ન છઠ્ઠો, કયું પક્ષી સુંદર ગૂંથળીવાળો માળો બનાવે છે? તો એ છે સુગરી. પ્રશ્ન સાતમો, કયા પક્ષીની ચાંચ લાલ રંગની હોય છે? તો એ છે પોપટ. પ્રશ્ન બીજો એમ છે કે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરું. પહેલું, ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે? તો એ છે દરજીડો. બીજું, ખાલી જગ્યા પક્ષી વૃક્ષના થડમાં કાણો પાડી માળો બનાવે છે? તો એ છે કંસારો. ત્રીજું, કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે? તો એ છે કાગડાના. ચોથું, ખાલી જગ્યા પોતાનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે? તો એ છે કાગડો. પાંચમું, ખાલી જગ્યા એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે? તો એ છે મોર. છઠ્ઠું, ગુટર ગુ અવાજ કરતું પક્ષી ખાલી જગ્યા છે? તો એ છે કબૂતર. સાતમું, ચાંચ વડે વૃક્ષનું થડમાં કાણું પાડી જીવજંતુઓ ખાનાર પક્ષી ખાલી જગ્યા છે? તો એ છે લકડખોદ. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પહેલું, મોરના માથા પર કલગી હોય છે? તો વિધાન સાચું છે. બીજું, ચકલી ઝાડની બખોલમાં માળો બાંધે છે? તો વિધાન ખોટું છે. ત્રીજું, કાગડાનો માળો સડેકડા તાર અને તણકડાનો બનેલો હોય છે? તો વિધાન સાચું છે. ચોથું વિધાન, ઈંડા મૂક્યા પહેલાં પક્ષીઓ માળો બનાવે છે? તો વિધાન સાચું છે. પાંચમું, પોપટ આપણું રાષ્ટ્રીય પક્ષી છે? તો વિધાન ખોટું છે. છઠ્ઠું, બતકના પગના પંજા ચામડી વડે જોડાયેલા હોય છે? તો વિધાન સાચું છે. સાતમું, ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે? તો વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો છે, બંધ બેસતા જોડકા રચો. દરજીડો તો એ છે પાંદડા સીવીને માળો બનાવે છે. મોર તો એ રંગબેરંગી એને પીછા હોય છે. કબૂતર તો એ ઉજ્જળ મકાનમાં માળો બનાવે છે. કોયલ એ બીજાના માળામાં ઈંડા મૂકે છે. પ્રશ્ન પાંચમો, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, માગ્યા મુજબ દરેકના બે નામ લખો. જીવાત અને દાણા ચણતા પક્ષીઓ તો એ છે ચકલી અને કાબર. વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓ તો એ છે સુગરી અને દરજીડો. વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવનાર પક્ષીઓ તો એ છે કંસારો અને લકડખોદ. લાંબા અને તીક્ષ્ણ રાક્ષી દાંત ધરાવતા પ્રાણીઓ તો છે વાઘ અને સિંહ. નોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ તો છે ગરુડ અને બાજ. લાંબી ચાંચવાળા પક્ષીઓ તો છે બગલો અને સારસ. બીજું છે, પક્ષીઓના પંજાના ચિત્રો જોઈ તેનો ઉપયોગ લખો. આ રીતના પંજા હોય પાણીમાં તરવા માટે ઉપયોગી છે. આ રીતના હોય વૃક્ષની ડાળીઓ પકડવા માટે. આ રીતના પંજા હોય ખોરાક ચડપવા એટલે કે શિકાર કરવા માટે હોય છે. આ રીતના પંજા હોય જમીન પર ચાલવા માટેના પક્ષીઓના હોય છે. આ રીતના પક્ષીના જે પંજા હોય એ વૃક્ષ પર ચડવા માટેના હોય છે. ત્રીજું, પક્ષીઓની ચાંચના ચિત્રો જોઈ તેનો ઉપયોગ લખો. તો આ રીતની ચાંચ હોય માંસ ફાળવા અને એને ખાવા માટે. આ રીતનું છે ચાંચ એ વૃક્ષના થડ અને લાકડામાં કાણો પાડવા માટે. આ રીતની ચાંચ હોય ફૂલોના રસ ચૂસવા માટે છે. આ રીતની ચાંચ હોય છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા માટે. આ રીતની ચાંચ હોય એ રીતના બીજ તોડવા માટે અને એને વાટવા માટે. આ રીતની નાની ચાંચ કબૂતરની છે ઘણી બધી જાતના ખોરાક આપવા અને ખાવા માટે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલું, પક્ષીઓ માળા કેમ બનાવે છે? તો પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાને સુરક્ષા માટે માળા બનાવે છે. બીજું, પક્ષીઓ તેમના બચ્ચાને શું ખવડાવે છે? તો પક્ષીઓ તેમના બચ્ચાને વિવિધ પ્રકારના જીવજંતુ, રોટલીના ટુકડા, અનાજના દાણા વગેરે ખવડાવે છે. ત્રીજું, માળો શાનો બનેલો હોય છે? તો માળો ઘાસના સૂકા તણખલા
સળેકડા અને તારના ટુકડાનું બનેલું છે. ચોથું, કાગડો માળામાં કઈ કઈ વસ્તુ લાવે છે? તો આ કાગડો માળામાં બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવજંતુ હોય, રોટલીના ટુકડા અને અનાજના દાણાઓ લાવે છે. પાંચમું, કેટલાક દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? તો બચ્ચા લગભગ એકાદ મહિના પછી માળો છોડીને ઉડી જાય છે. છઠ્ઠું, દેવચકલી તેનો માળો શામાંથી બનાવે છે? તો દેવચકલી તેનો માળો ઘાસ, નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલા રૂમાંથી બનાવે છે. સાતમો પ્રશ્ન, દરજીડો પોતાનો માળો કેવી રીતે બનાવે છે? દરજીડો પોતાનો માળો બે પાંદડા વડે સીવીને જાળીઓમાં બનાવે છે. તેણે બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે. પ્રશ્ન આઠ, પક્ષીઓના ઈંડા અને માળાના દુશ્મન કોણ કોણ છે? તો કાગડાઓ, ખિસકોલીઓ, બિલાડીઓ, ઉંદર વગેરે પક્ષીઓના ઈંડા અને માળાઓના દુશ્મનો છે. આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે. ઘણીવાર તે માળા તોડી નાખે છે. નવમું, ઈંડા સેવવા એટલે શું? તો પક્ષી માળામાં તેના મૂકેલા ઈંડા ઉપર બેસે છે અને તેને ગરમી તથા ઊંફ આપે છે, જેથી ઈંડામાંથી બચ્ચા જન્મે છે. આને ઈંડા સેવવા કહે છે. દસમો પ્રશ્ન, માળો છોડ્યા પછી પક્ષીઓ કઈ કઈ જગ્યાએ રહે છે? તો માળો છોડ્યા પછી પક્ષીઓ વૃક્ષો પર, પાણીમાં, પાણીની નજીક કે જમીન પર જેવી વિવિધ જગ્યાએ રહે છે. અગિયારમું, માણસને કુલ કેટલા દાંત હોય છે? તો માણસને કુલ 32 દાંત હોય છે, જોકે કેટલાક માણસોને પૂરેપૂરા 32 દાંત હોતા નથી. બારમું, સાપ પોતાના દાંત વડે શું કરે છે? તો સાપ પોતાના દાંત વાંકા અને તીક્ષ્ણ હોય છે, જેનામાંથી ડંખ મારે છે અને શિકારીને જે શિકાર કરે, શિકારી પોતે એટલે સાપ પોતે શિકારી અને ઉંદરને છે શિકાર છે તેને પકડે છે. તે દાંત વડે પોતાના ખોરાક ચાવતો નથી, એને ગળી જાય છે. તેમું છે, દૂધિયા દાંત એટલે શું? તો નાના બાળકોને આવતા શરૂઆતના દાંતને દૂધિયા દાંત કહેવામાં આવે છે. પ્રશ્ન સાતમો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પેલું, તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? તો મારા મોંમાં એક પણ દાંત ન હોય તો હું પ્રભાવી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગરના પેઢાથી ચાવી કે દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકાય. દાખલા તરીકે દાળ છે, ભાત છે, શીરો, રબડી, જ્યુસ તથા મોસંબી, નારંગી, ચીકુ, પપૈયું જેવા ફળ ખાઈ શકાય છે. બીજું, ઘરડા માણસોના દાંત હોતા નથી, તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી? તો મારા દાદી અને દાદાને દાંત નથી રહ્યા. તેમના પાસેથી જાણવા મળ્યું છે કે સિંગ, ચણા, બાજરાનો રોટલો, ભાખરી, ફરસી, પૂરી, કાચા ફળફળાદી, સૂકો મેવો, સલાડ, પાપડ વગેરે જેવી કઠણ પ્રકારની ચીજવસ્તુ છે એ લોકો દાંત હોતા નથી એટલે ખાઈ શકાતા નથી. ત્રીજો છે, કોયલ પક્ષી વિશે બે ત્રણ વાક્ય લખો. તો કોયલ ખૂબ જ મધુર ગાય છે. કોયલ પોતાનો માળો બનાવતી નથી, તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડો પોતાના ઈંડા સાથે તેના ઈંડા એટલે કે કોયલના ઈંડા પણ સેવે છે. કોયલનો રંગ કાળો હોય છે. ચોથું, સુગરીના માળાની શી વિશેષતા છે? સુગરી પક્ષીઓમાં નર સુગર પક્ષી છે, જે સુગરી પક્ષી એ ખૂબ જ સુંદર માળો બનાવે છે. તે તણખલાઓને ગૂંથીને ઝાડની ડાળીઓએ લટકતો માળો બનાવે છે. તેનો માળો મદારીની બીન એટલે કે મોરલી જેવા આકારનો હોય છે. માદા સુગરી બધા જ માળાને જુએ છે અને બધામાંથી સારો માળો પસંદ કરે અને તેમાં જ ઈંડા મૂકે છે. પાંચમું, પક્ષીઓના જીવનમાં કઈ કઈ કસોટી હોય છે? પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખોરાકની શોધ કરવી, પછી માળો બનાવવો, ઈંડાઓ સેવવા અને બચાવને સાવચેતી ઉછેરવા વગેરે બાબતોમાં પક્ષીઓના જીવનમાં કસોટી હોય છે. પ્રશ્ન છઠ્ઠો છે, પક્ષીઓના પંજામાં કઈ કઈ વિવિધતા હોય છે? તો દરેક પક્ષીના પંજા એકસરખા હોતા નથી. પંજાના ઉપયોગથીની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓની જેમ જુદા જુદા, તો કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓમાં ચામડી સાથે જોડાયેલા છે. કેટલાક પક્ષીઓના પંજા ટૂંકા હોય છે, તો કેટલાક પક્ષીઓના પંજા લાંબા હોય છે. કેટલાક શિકારી પક્ષીઓના પંજા મજબૂત અને નોરવાળા હોય છે. પ્રશ્ન સાતમો છે, પક્ષીઓ પંજાનો શું ઉપયોગ કરે છે? તો પહેલું, પાણીમાં તરવા માટે દાખલા તરીકે બતક. બીજું, જમીન પર ચાલવા માટે દાખલા તરીકે કબૂતર. ત્રીજું, કાદવમાં ચાલવા માટે દાખલા તરીકે બગલો. ચોથું, મજબૂત નોહરવાળા પંજા શિકારને દબાવવા અને પકડીને ઉડવા માટે દાખલા તરીકે ગરુડ અને બાજ.
પાંચમું ખોરાકને પકડી રાખવા માટે, દાખલા તરીકે સાંભળી કે બાજ. છઠ્ઠું ઝાડની ડાળી પર બેસવા માટે, દાખલા તરીકે કાગડો છે, મોર છે. પ્રશ્ન આઠમો, પક્ષીઓની ચાંચમાં કઈ કઈ વિવિધતાઓ છે? તો દરેક પક્ષીની ચાંચ છે એક સરખી હોતી નથી, ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળશે. કોઈ પક્ષીની ચાંચ ટૂંકી છે તો કોઈ પક્ષીની ચાંચ લાંબી છે, કોઈ પક્ષીની ચાંચ ચપટી તો કોઈ પક્ષીની ચાંચ વાંકી છે. આ રીતના એમની ચાંચમાં વિવિધતા જોવા મળે છે. પ્રશ્ન નવ, પક્ષી ચાંચનો શું ઉપયોગ કરે છે? પહેલું ખોરાકને પકડીને ખાવા માટે, બીજું ખોરાકને લાવીને પોતાના બચ્ચાને ખવડાવવા માટે, ત્રીજું વસ્તુને તોડવા માટે, દાખલા તરીકે પોપટ છે એ ચાંચનો એ રીતના ઉપયોગ કરે. ચોથું શિકારને પકડીને દબાવીને મારવા માટે, દાખલા તરીકે બાજ છે, ગરુડ છે. પાંચમું પાણી અને કાદવમાં ખોરાકને શોધખોળ માટે, દાખલા તરીકે બગલો. છઠ્ઠું ખોરાકને ચીરવા માટે, દાખલા તરીકે સાંભળી ગીધ છે. સાતમું પાંદડા દોરા તણખલા પકડી લાવી માળો બનાવવા માટે, દાખલા તરીકે દરજીડો. આઠમું જમીન ખોદવા તથા વૃક્ષોને થળને કોતરવા માટે, દાખલા તરીકે લખડકૂદ. નવમું છે ફૂલોનો રસ ચૂસવા માટે, દાખલા તરીકે હમિંગ બર્ડ. તો આ રીતના ચાંચનો અલગ અલગ ઉપયોગ છે. બરાબર, તો આ તો આપણે આસપાસ પર્યાવરણ વિશેનો 16મો પાઠ, કામનો મહિનો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.